શું વાત છે મિત્તલ, આજે સિદ્ધિ માર્કેટમાંથી આવી લાગું છું. યસ, લગભગ બધા જ રીંગણ ઉપાડી દીધા લાગે છે. તમારા માટે સ્પેશિયલી જેટલી પણ રીંગણની વેરાઈટીઝ મળીને બધી જ લઈ લીધી. બસ મને લીલા રીંગણ ના મળે. આટલી બધી અલગ અલગ વેરાયટીઝ ના રીંગણ લઈને આવી તો હવે મારો મૂડ બદલાઈ ગયો. અચ્છા, તને ભાવે, તને આમ બી ભાવે જ છે રીંગણ, પણ તમને બધાને ભાવે એવું દાણા અને રીંગણ નું શાક બનાવી લઈએ. અચ્છા, હું તો એમ કહેતી હતી કે જો હું મોટા ભૂટા લાવી છું તો તમે આમાંથી ઓળો બનાવી આપો, આમાંથી શાક બનાવી આપો, આમાંથી ભરેલા રવૈયા બનાવી આપો, અને આમાંથી કઈક પુલાવ જેવું બનાવી આપો. એવું બી કરીશું, વન બાય વન. કારણ કે અત્યારે છે ને રીંગણા એટલા સરસ મળે છે માર્કેટમાં, જોઈને બધા જ લઈ લેવાની ઈચ્છા થાય. યસ, ખરી વાત છે. અને શિયાળાના રીંગણ ખાવાની મજા પણ આવે. બિલકુલ બી વગરના સરસ ફ્રેશ રીંગણ હોય એટલે એમાંથી બનતું શાક મને પણ ભાવે જ છે. એ ખાવાની મજા જ અલગ છે. પણ જે લોકોને નથી ભાવતા તો આપણે સરસ નવા સ્વાદ સાથે બનાવીએ કે જેથી બધાને ભાવે. તો જો રીંગણ તમને પણ ખૂબ પસંદ હોય તો આજની બંને રેસીપી સ્પેશિયલી તમારા માટે છે. રીંગણ ભાવતા થઈ જશે એ ગેરંટી છે. તો ચાલો બનાવીએ રીંગણની સરસ મજાની વેરાયટીઝ અને શરૂ કરીએ તિરુપતિ કોટન સીડ ઓઇલ પ્રેઝન્ટ રસોઈ શો સ્પેશિયલ પાર્ટનર વંડર મસાલા. તો સેજલ બેન, આ રહ્યા રીંગણા. યસ, અને હવે બનાવીએ તુવેર રીંગણનું શાક. યસ, સૌથી પહેલા તો તુવેરના દાણા છે એને બાફી લઈએ. પા કપ તુવેરના દાણા છે. એક વિસલ કરી લઈશું. બસ એક જ? હા હા, ચડી જશે. ઓકે, અત્યારે કુણા દાણા હોય ને એટલે ચડી જશે. અચ્છા, અને કશું નાખવાનું નથી? હા, નહીં નાખતા, કેમ કે આપણે સરસ મસાલો બનાવશું ને એમાં સરસ બ્લેન્ડિંગ થઈ જશે. ઓકે, મેં તને કહ્યું ને કે રીંગણના શાકને એકદમ સ્વાદિષ્ટ બનાવવા માટે એક સરસ મસાલો બનાવીશ. અચ્છા, તો એ બનાવી લઈએ. ઓકે, સૌથી પહેલા બધા ખડા મસાલા લઈએ છે. એમાં લગભગ 5-1 નંગ લવિંગ લઈએ છે. તમાલપત્ર આવું 1 પત્તું લીધું છે. એક નાનો તજનો ટુકડો છે. એક ચમચી શેકેલા આખા ધાણા છે. એક ચમચી શેકેલું આખું જીરું. હવે પહેલાં ડ્રાય પાવડર કરી લઈએ. અચ્છા, હવે તેની અંદર લીલું મરચું લઈએ છે. લગભગ 1 નંગ લીલું મરચું લીધું છે. તીખું તમારી રીતે તમે પ્લસ માઇનસ કરી શકો. એક નાનો આદુનો ટુકડો. લીલી હળદર લઈએ છે. અચ્છા, એ પણ 1 ટુકડો. આ બહુ એક સારી વસ્તુ છે કે આપણે જ્યારે ફ્રેશ હળદર મળતી હોય તો આદુ મરચા લસણની પેસ્ટ બનાવીએ તો એમાં એ પણ નાખી દઈએ. યસ, સરસ લાગે છે. હા, તુવેર દાણા બફાઈ ગયા છે, ગેસ બંધ કરી દઈશું. હવે લગભગ 1-1.5 ચમચી જેટલું લસણ, લીલું લસણ આ રીતે પેસ્ટ બનાવવામાં લઈએ છે. અચ્છા, અને બાકીનું પછી અલગથી કરીશું. હવે ક્રશ કરી લઈએ. જો આ રીતે એક મસાલો બનાવ્યો. હવે પેન લઈએ. અચ્છા, હવે શું કરીએ છે? હજી આ જ મસાલો ફાઇનલ કરવાનો છે. અચ્છા, એકદમ અલગ રીત છે આ. યસ, બાકી નોર્મલી આપણે દાણા રીંગણનું શાક બનાવીએ એટલે કુકરમાં વઘાર. આ મસાલો હું કોની પાસેથી શીખી છું એ પણ તને હું કહું. અમે લોકો એક ફાર્મ હાઉસ પાર્ટી કરી અને ત્યાંના જે લોકલ પીપલ હોય કે જે લોકો એમનું લોકલ ફૂડ બનાવે
તેમાં આવી લીલી લસણની એ લોકો ચટણી બનાવે. અચ્છા. અને એ આખી આવી વાટીને બનાવે. અચ્છા. હા, એ મેં જોઈ અને એનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. ઓબ્વિયસલી. અને આ જે મસાલો અત્યારે આપણે બનાવીએ છીએ ને, ચટણી કમ મસાલો જે કહેવાય, એને રોટલા સાથે એ લોકો ખાય. હા, તીખું બહુ જ હોય, ત્યારે મેં તીખાશ થોડી ઓછી કરી છે. એ જ મસાલો અત્યારે હું લઈ અને એને એની સાથે શાકનું કોમ્બિનેશન કરું. અચ્છા, બહુ જ સરસ લાગે છે. ઓકે. ફરક એટલો છે કે મેં એને મિક્સરમાં કર્યું, એ લોકો આખું કૂટીને બનાવે છે. એની વસ્તુ જ અલગ છે. હા હા. લગભગ 3-1 ચમચી તેલ લઈએ છે. અત્યારે આપણે ગેસ પર કરીએ છે, એ ચૂલામાં કર્યું હતું. તો તો પછી ફ્લેવર જ આખી અલગ લાગે ને. હા. 1/2 ચમચી જીરું, કેમ કે આપણે જે પેસ્ટ લીધી છે એમાં પણ જીરું છે, પણ આ રીતે આખું જીરું લઈએ. 5 ચમચી જેટલી હિંગ, અને આપણે જે આ પેસ્ટ તૈયાર કરી તે ઉમેરશું. અચ્છા, બધી જ લઈ લેવાની? હા, બધી જ લઈએ છે. હવે તેલની અંદર આ પેસ્ટને સાતડીશું, અને હવે જે લીલું લસણ બાકી રહ્યું હા એને પણ સાતડીએ. અચ્છા, એટલે થોડું પેસ્ટમાં લેવાનું અને થોડું આખું? આખું. હા. અચ્છા, વાહ, શું સુગંધ છે. યસ, બહુ જ સરસ ફ્લેવર આવે છે. હા, અને તમે જે તજ, લવિંગ ને તમાલપત્ર નાખ્યું છે ને, ખરેખર એની સુગંધ બહુ જ સરસ લાગે છે. એટલે આવી પ્રકારનું આપણે શાક બનાવીએ તો અણગમતા રીંગણ ગમતા થઈ જાય. હવે બાકીનું લીલું લસણ છે તે ઉમેરીએ. એટલે ટોટલ આપણે કેટલું લીધું? 1 મોટો કપ લીલું લસણ લેવાનું છે. હવે એને 1-1 મિનિટ શેકી લઈએ, બધું સરસ ચડી જાય ત્યાં સુધી. આ પ્રકારની જે રૂરલ વાનગીઓ હોય ને, એ ચાખવાની અને માણવાની મજા જ કઈક અલગ છે. યસ યસ, બહુ જ સરસ લાગે. અને એમાં પણ ચૂલા પર બનતી હોય અને એ સ્વાદ અદભુત. પણ મેં ગેસ પર પણ કર્યું, પણ બહુ જ સરસ ફ્લેવર આવે છે. તેલ અને ઘી બંને મિક્સ કરીને કરવું હોય તો પણ સરસ લાગશે. અચ્છા, આવી રીતે સરસ શેકાઈ ગયું છે. 1-2 મિનિટ સુધી શેકી લેવાનું. હા, હવે અત્યારે હું આખા શાકનું મીઠું એની અંદર એડ કરી દઉં છું. એટલે મીઠાનું પ્રમાણ તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો. સપોઝ આ પેસ્ટ તમે 2-3 શાક માટે રેડી કરતા હો તો એ પ્રમાણે મીઠું લેવાય. અચ્છા, તો સ્ટોર કરી શકે આને? હા, લઈ શકાશે. સરસ સાંતળી ઠંડુ પડે એટલે ફ્રીઝમાં મૂકી શકો. 10-15 દિવસ સુધી સારું રહેશે. ઓકે, તો બીજા કયા કયા શાકમાં આ સારી લાગશે? રીંગણનો ઓળો બનાવીએ ને, એમાં પણ તમે 1-1 ચમચી ઉમેરો. સેવ ટામેટા છે એમાં પણ ઉમેરો. ખીચડી બનાવો, ખીચડીની સાથે પણ તમે એને લઈ શકો, બહુ સરસ લાગે છે. ઓકે. અને કશું જ ના હોય, ઢેબરા અને રોટલા સાથે એકલું પણ ખાશો ને તો પણ બહુ સરસ લાગે છે. વાવ. લીંબુનો રસ લઈએ છે. અત્યારે થોડો લીંબુનો રસ વધારે લેવાનો, પણ હું આગળ દહીં ઉમેરવાની છું એટલે એ રીતે લઈશું. 1/2 નંગ લીંબુનો રસ લીધો છે. તો પેસ્ટ જે કે મસાલો તમે જેને કહો એ રેડી છે. હા, લીલો મસાલો. લીલો મસાલો. હવે રીંગણને ચડાવી લઈએ. હા, અત્યારે તારા જે તે ભરવા માટે રીંગણ લાવી હતી એ લઈ લઉં છું. અચ્છા, લાંબા રીંગણ પણ લેવાય. હા, અને એકદમ જે અત્યારે મસ્ત પેલા કાળા એકદમ ઝીણા મળે છે એ બી લઈ શકીએ? કોઈ પણ. હા હા, કોઈ પણ. આવા નાના રીંગણ સરસ મીઠા જ હોય છે. અને અત્યારે તો સીઝનમાં આપણે કોઈ પણ રીંગણ લઈશું ને તો એમાં મીઠાશ આવશે જ. હા, પણ આ રીતના નાના આપણે ચીર્યો, રીંગણની ચીરી કરીએ ને એવું કરીએ છે, એટલે મેં આ લીધા. હા, આ લાંબા પણ ચાલશે. અચ્છા, હવે રીંગણ સમારી અને સીધા વઘારી જ લઈએ, પાણીમાં નથી નાખતા. અચ્છા, લગભગ 2 ચમચી જેટલું તેલ લઈએ છે. અચ્છા, 4 ફાળિયા કરવા? હા, 4 ફાળિયા. અને તુવેરના દાણા લઉં છું ને એટલે આ રીતે કટ કરું છું. નહીં તો તમે આ શાક સાથે આ મસાલો લો ને તો 4 ફાળિયા કરશો ને એટલે રીંગણની ચીરી જેવું તો પણ સરસ લાગશે. ઓકે, મને તો જો પિઝા ટોપિંગમાં પણ આ રીંગણા બહુ સરસ લાગે. બહુ સરસ લાગે. સ્લાઈસીસ કરીને આવી રીતે શેકીએ ને અને એની ઉપર ગરમ ગરમ થોડોક મસાલો નાખીને પણ ખાઈએ ને તો પણ બહુ જ મજા આવે. જીરું ને બધું આમાં છે એટલે સીધા રીંગણને આપણે
તેલમાં ચડાવી જ લેવાના છે. તો આટલી તૈયારી આપણે કરીને રાખી શકીએ ને, મસાલો બનાવી, તુવેરના દાણા બાફી. હા હા, તો બહુ જ જલ્દી, રીંગણ તો તને આમ પણ ખબર છે બહુ જલ્દી ચડી જાય, એટલે આ મસાલો જો તૈયાર હશે ને તો રીંગણ નું શાક આમ મિનિટોમાં બની જશે. તો એવું કરી શકાય કે રીંગણ અને તુવેરને એક સીટી બોલાવી દઈએ તો પછી મસાલો નાખીએ? થોડુંક ઓગળી જાય છે એટલે આ શાકમાં કેવું આમ છે, જરા તેલ હશે ને તો મજા આવશે. ઓકે, એટલે બાકી એ પણ કરાય. એક સીટી વિસલ મારી પાણી બહુ નહીં રાખવાનું, ડ્રાય કરી લેવાનું. હવે આ રીતે તેલમાં રીંગણને ચડાવી લઈએ. આ રીતે સમારેલા છે એટલે બહુ જલ્દી ચડી જશે. રીંગણ સરસ ચડી ગયા છે, આપણે એકલા તેલમાં ચડાવ્યા એટલે એનું ટેક્સચર પણ સરસ આવે. આ પણ એક રીઝન છે રીંગણ ભાવે એના માટે. બરાબર છે. તુવેર દાણા પણ ચડી ગયા છે. હવે રીંગણની અંદર તુવેર દાણા મિક્સ કરી લઈએ, બનાવેલો મસાલો. આ મસાલો છે ને હાઇલાઇટ છે આ શાક માટે. યસ, બહુ જ સરસ લાગે છે. હવે જો આપણે આપણી ચોઈસ પ્રમાણે મસાલાનું પ્રમાણ સેજ પ્લસ માઇનસ કરી શકાય. હા, થોડું આમ ચટાકેદાર અને ટેસ્ટી ખાવાના શોખીન હો તો હજી એકાદ ચમચી બીજો એડ કરી શકાય. ઓકે, સાંજના ટાઈમે બનાવે તો થોડું સ્પાઈસી બનાવે તો ચાલે. હા, તો આમાં થોડી પાપડી નાખી દઈએ તો ચાલશે? સરસ લાગે, પાપડી દાણાવાળી હોય ને તો વધારે સરસ લાગશે. ઓકે, જો અત્યારે હું આટલો મસાલો લઉં છું. બરાબર છે. થોડું રીંગણ અને તુવેરના ભાગનું મીઠું લઈએ છે, એ સેટ ચેક કરી લેવાનું. હા, આમ તો આપણે ચટણીમાં બધું એડ કરી જ દીધું છે મસાલામાં. હા, હવે તેમાં કોથમીર ઉમેરી છે, લગભગ 1/2 કપ જેટલી કોથમીર લઈશું એટલે કોથમીરનું પ્રમાણ પણ સરખું. હા, દહીં લઈએ છે. ઓકે, લગભગ 1/2 કપ જેટલું દહીં ઉમેરીશું. અચ્છા, ગેસ બંધ કરીને જ લઈએ છે. એટલી સરસ સુગંધ આવે છે ને કે આમ ભૂખ ઉકળી જાય. હા, બહુ જ સરસ ટેસ્ટ લાગે અને જો કેવો સરસ એકદમ ફાઇન લીલો મસાલો તૈયાર થયો છે. અને આપણે રેગ્યુલર જે દાણા રીંગણનું શાક બનાવતા હોય એનાથી એકદમ અલગ છે. યસ યસ, ગરમા ગરમ શાકને સર્વ કરી લઈએ. યસ, આ તો રોટલા ભાખરી કે ખીચડી સાથે બહુ જ સરસ લાગે. યસ, આને થોડું રસાવાળું કરવું હોય તો પણ કરી શકાય. અચ્છા, હા, દહીં થોડું ફેટીનેસ એ જ લચકા પડતું એટલે થોડું ઢીલું દહીં કરો. હા, તો રસાવાળું પણ થશે. હા, આપણે જેમ ખાટા રીંગણ બનાવતા હોય એ રીતે. તો રેડી છે એકદમ ડિલિશિયસ અને એક નવા જ ટેસ્ટ સાથે તુવેર રીંગણનું શાક. એકદમ માઉથ વોટરિંગ. રીંગણમાં છે ને સોડિયમનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે એટલે આપણા હાર્ટને તે હેપી અને હેલ્ધી રાખે છે, એટલે રીંગણ આપણે આંતરે દિવસે તો ખાવા જ જોઈએ. અને જો ના ભાવતા હોય તો આ સ્ટાઇલમાં જે આ દાણા રીંગણનું શાક બન્યું છે ને એ સ્ટાઇલમાં ચોક્કસથી બનાવજો, તમને ભાવશે જ. લખી લો રીત. દાણા રીંગણનું શાક બનાવવા માટે જોઈશે દાણા બાફવા માટે તુવેરના દાણા 1/2 કપ, પાણી જરૂર મુજબ. લીલો મસાલો બનાવવા માટે જોઈશે લવિંગ 5 નંગ, તમાલપત્ર 1 નંગ, તજ 1 નાનો ટુકડો, શેકેલા આખા ધાણા 1 ચમચી, શેકેલું જીરું 1 ચમચી, લીલા મરચાં 1-2 નંગ, આદું 1 ટુકડો, લીલી હળદર 1 ટુકડો, લીલું લસણ 1 કપ. શાક વઘારવા માટે જોઈશે તેલ 3 ચમચી, જીરું 1/2 ચમચી, હિંગ 5 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, લીલું લસણ 1/4 કપ, લીંબુનો રસ 1 ચમચી. રીંગણ વઘારવા માટે જોઈશે રીંગણ 200 ગ્રામ, તેલ 2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, કોથમીર 1/2 કપ, દહીં 1/2 કપ. દાણા રીંગણનું શાક બનાવવાની રીત. દાણા બાફવા માટે કુકરમાં તુવેરના દાણા લઈ તેમાં પાણી ઉમેરી તેને 1 સીટી વાગે તેટલો કૂક કરી લો. હવે લીલો મસાલો બનાવવા માટે મિક્સર જારમાં લવિંગ, તમાલપત્ર,
તજ, શેકેલા આખા ધાણા અને આખું જીરું લઈ તેને ક્રશ કરી લો. હવે તેમાં લીલા મરચા, આદુ, લીલી હળદર અને લીલું લસણ લઈ ક્રશ કરી મસાલો તૈયાર કરો. હવે વઘાર કરવા માટે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું, હિંગ અને તૈયાર કરેલો મસાલો ઉમેરી તેને સાંતળી લો. હવે તેમાં લીલું લસણ, મીઠું અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી લીલો મસાલો તૈયાર કરી લો. હવે રીંગણ વઘારવા માટે રીંગણના ડેટા કાઢી તેને સમારી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં સમારેલા રીંગણ ઉમેરી રીંગણને ચડવા દો. હવે ચડેલા તુવેરના દાણામાંથી પાણી નિતારી દાણાને રીંગણમાં ઉમેરી તેમાં મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે તેમાં મીઠું, કોથમીર અને દહીં ઉમેરી મિક્સ કરી શાક તૈયાર કરો. શાકને સર્વિંગ પ્લેટમાં લઈ ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે ટેસ્ટી દાણા રીંગણનું શાક. સેજલબેન, આમ આંગળા ચાટી જવાય ને એટલું ટેસ્ટી શાક તમે બનાવ્યું અને ભૂખ ઉઘડી ગઈ છે. હવે તો હવે રીંગણમાંથી બીજી વેરાયટી કઈ બનવાની છે મને બહુ જ ઉત્સુકતા છે. હવે ફરીથી એક એવું જ મજેદાર શાક જ લઈએ છે. અચ્છા. અને વેરી પોપ્યુલર, બધાને જ ખબર છે. અચ્છા. એવું હૈદરાબાદી બગારા બેંગન. એના માટે એકદમ રેસીપી પરફેક્ટ ફોલો કરવી પડે તો જ તમે એવો ટેસ્ટ લાવી શકો. અચ્છા, ખાસ શું હોય છે આ રેસીપીમાં? એની ફ્લેવર અને એનો જે ટેસ્ટ, એમાં જે બધા મસાલાનું કોમ્બિનેશન જે છે ને એનું પરફેક્શન જો એ હશે તો એ શાક બીજા કોઈ પણ શાક કરતા એકદમ અલગ જ તરીને આવશે. એકદમ ડિફરન્ટ છે. યસ, તો આપણે બનાવીએ ડિફરન્ટ શાક. યસ. ફ્લેવરની વાત કરી તો અહીંયાથી જ આપણે શરૂઆત કરીએ, જેના માટે આપણે 2 નંગ ડુંગળી લીધી છે અને ડુંગળીને ડાયરેક્ટ ગેસની ફ્લેમ પર શેકી લેવાની છે. અચ્છા. હા. અને તેની સાથે આપણે લસણ લઈએ છે. ઘણા લોકો ઘણી બધી જગ્યાએ આ શાક અલગ અલગ રીતે બને છે. અચ્છા. કોઈ જગ્યાએ કાચી ડુંગળી પણ લે છે અને કોઈક જગ્યાએ તળેલી ડુંગળી પણ લે છે. પણ કાચી ડુંગળી કરતા આવી રોસ્ટ કરેલી અથવા તળેલી ડુંગળી લો, બંને ઓપ્શન છે તમારી પાસે. ઓકે. અને એની સાથે આ લસણ પણ મૂકી દઈએ છે. અચ્છા, બધું જ આવી રીતે શેકીને લેવાનું. હા, શેકીને લઈએ છીએ ફ્લેવર માટે. હા, તમારે લીલું મરચું શેકીને લેવું હોય તો તમે શેકીને પણ લઈ શકો અને ડાયરેક્ટ પેસ્ટ બનાવવામાં લેવું હોય તો એવું પણ લઈ શકો. અચ્છા, બંને ઓપ્શન છે. હા, પણ અત્યારે સીઝનલ, સીઝનને રિલેટેડ થોડા આવા રોસ્ટેડ ફોર્મમાં લસણ, ડુંગળી ને મરચા લઈશું ને તો મજા પડશે. યસ. તો આ બધું જ આપણે શેકી લઈએ છે. હા. અને હવે હું મસાલો બનાવું, તું જરા ચેક કરતી રહેજે, વચ્ચે વચ્ચે ફેરવતી રહેજે. હવે મસાલો બનાવવા માટે મિક્સર જારમાં આપણે 1 બાય 1 બધા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરીશું. સૌથી પહેલાં લઈએ છે તલ. 2 ચમચી તલ લેવાના છે શેકેલા. આ બધું મેં અગાઉથી શેકીને રાખેલું છે. હા. 1.5 ચમચી જેટલા શેકેલા શીંગદાણા છે અને તેને છાલ કાઢી લીધેલી છે. હા. 1 ચમચી શેકેલું કોપરાનું છીણ છે, સૂકું કોપરું છીણીને લીધું છે અને બિલકુલ એનો કલર ચેન્જ ના થાય એવી રીતે સરસ શેકી લેવાનું. 1 ચમચી છે એટલે આ રીતે ઉતરતા પ્રમાણમાં લેવાનું તલ, શીંગદાણા અને કોપરું. આનું પ્રપોર્શન પણ બહુ જ મેટર કરે છે. એ પછી શેકેલું જીરું છે 1 ચમચી, શેકેલા આખા ધાણા છે એ પણ 1 ચમચી, 1 નંગ ઇલાયચી છે. પ્રમાણ ખૂબ ધ્યાનમાં રાખવાનું, વધારે ઓછું ન પડે. ઓકે. 1 ચમચી ખસખસ છે. ખસખસ પણ હોય? હા. અને લીમડાના પત્તા લગભગ 7-8 નંગ. ઓકે, બધા મસાલા આવી ગયા છે. હવે પહેલા આને ક્રશ કરી લો. આ રીતે મસાલા ક્રશ કરી લીધા અને આ ડુંગળી લસણ પણ સરસ રોસ્ટ થઈ ગયા છે. ઓકે, ફાઇન. હવે ડુંગળી, લસણ અને મરચા એને પણ આ પેસ્ટમાં જ ઉમેરી દઈએ છે એટલે સહેજ ઠંડુ પડવા દઈશું. હા હા. હવે ડુંગળીને કાપી લઈશું. આ રીતે શેકેલી ડુંગળી આપણે ઉમેરીએ ને, બહુ જ સરસ ફ્લેવર આવે. યસ.
ઘણી વખત સાલસા બનાવતો હોય ને અને એમાં પણ આ રીતે જો રોસ્ટેડ ડુંગળી અને લસણ અને મરચું લીધું હોય ને તો જે જોરદાર ફ્લેવર આવે બહુ જ સરસ મજા પડી જાય. અત્યારે બધું આપણે સમારી લીધું અને હવે મિક્સર જારમાં ઉમેરી દઈએ. આ ત્રણેયનું પ્રમાણ પણ આટલું જ રાખવાનું? હા, લીલા મરચાનું પ્રમાણ તીખાસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકાય. બીજું આટલું જ રાખવાનું, ડુંગળી અને લસણ. એક નાનો આદુનો ટુકડો લઈએ, હવે ક્રશ કરી લઈએ. સરસ પેસ્ટ તૈયાર થઈ ગઈ. બની રહ્યા છે હૈદરાબાદી બઘારા બેંગન, જે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રેસિપી છે. આપણે જે નોર્મલ રીંગણનું શાક બનાવીએ છીએ એના કરતાં કંઈક અલગ છે, ફ્લેવર એકદમ અલગ છે. તો હવે આપણે ફાઇનલી વઘાર કરીએ. હા, તેલ મૂકીશું, થોડું સરખું તેલ લઈએ છીએ. આની અંદર રીંગણને તળવામાં પણ આવે, પણ અત્યારે આ રીતે ઓછા તેલમાં પણ આપણે કરીશું તો તળેલા જેવા જ થઈ જશે. અચ્છા, પેસ્ટમાં જીરું છે એટલે પ્રમાણમાં ઓછું જીરું લઈશું. હા, લગભગ 5 ચમચી જેટલું. 5 ચમચી હિંગ લઈએ. હવે રીંગણને ચડાવી લઈશું. આ રીતે કાપા પાડી લઈએ છીએ એટલે મસાલો સરસ ભળે. અચ્છા, 4 કાપા પાડી દે. હા, ઓકે. બસ આ રીતે તમે તળી પણ શકો. અચ્છા, અત્યારે જેમ તમે સૂકી ડુંગળી અને સૂકું લસણ લીધું એવી રીતે આપણે એક ડુંગળી અને સાથે લીલી ડુંગળી, હા, એવી રીતે હાફ હાફ કરવું હોય તો કરી શકાય? કરી શકાય, હા. એટલે સીઝનલ થોડું કરવું હોય ને, હા, તો કરી શકો તમે. તો થોડું લીલી ડુંગળી અને થોડું લીલું લસણ, હા, એ બંને એડ કરી કરાય કરાય. હા, આમાં થોડું શેપનું ધ્યાન રાખવાનું, થોડા એક સરખા હોય એવો પ્રયત્ન કરવાનો, એટલે ચડવામાં થોડું પ્લસ માઇનસ ના થાય. હા, હવે આ રીતે તેલની અંદર રીંગણને ચડાવી લઈશું. યસ, આનો કલર કેટલો સરસ. રીંગણ ચડે ત્યાં સુધી આપણે બીજા પેનમાં મસાલો તૈયાર કરવા માટે તેલ લઈ લઈએ. લગભગ 2 ચમચી તેલ. તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલી પેસ્ટ છે તે ઉમેરી દઈશું. ઓકે, તો આજ પેસ્ટનો ઉપયોગ કરીને આપણે બીજું કંઈક બનાવી શકીએ? હા, બને ને. ભરેલી ડુંગળીનું શાક કરવું હોય, હા, તો પણ બહુ સરસ લાગે. એટલે ડુંગળી અંદર પણ અને આ રીતે ઉપર પણ તમે લો. સીઝનમાં આપણે બીજું કંઈક બટાકા ભરેલા કરવા હોય તો પણ આ રીતે થઈ શકે છે. કોઈ પુલાવ બનાવવો હોય તો? હા, થઈ શકે. જેમ આપણે બિરયાની કરીએ તેમાં ગ્રેવી કેવી રીતે લઈએ છે એવી રીતે પુલાવમાં વચ્ચે આ ગ્રેવીનું લેયર તમે કરી શકો. અચ્છા, એટલે આ જે પેસ્ટને આપણે સાતરી એમાં થોડા શાક નાખી અને પછી રાઈસ નાખી દઈએ. ચાલે ચાલે, તો એકદમ ફ્લેવરફુલ રાઈસ. યસ, હા હા હા. ઇવન તમારે રીંગણનો પુલાવ કરવો છે આવી જ રીતે, તો રીંગણને આપણે આવી રીતે નહીં પણ થોડા નાના સમારીને તળી લેવાના. અચ્છા, આ જ પેસ્ટની અંદર એ તળેલા રીંગણ ઉમેરો અને પછી રાઈસ સાથે મિક્સ કરી લો તો પણ બહુ ફાઇન લાગે. હા, કારણ કે મેઇન છે આ ફ્લેવર. હા, હવે એમાં બાકીના મસાલા તળીએ. સૌથી પહેલા સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. 1/2 ચમચી હળદર. ઇવન કહું તમને, કોઈને કારેલા ના ભાવતા હોય તો આ રીતે કારેલાનું શાક બનાવીને આપો ને તો અમને બહુ ભાવે. આ જ એટલું ટેસ્ટી છે ને. હૈદરાબાદી બઘારા કારેલા. હવે તેની અંદર આપણે આમલી છે એનો પલ્પ અથવા તો પાણી એ લઈએ છે. અચ્છા, જો લીલી આમલી મળે તો એ પણ લઈ શકાય અને કાળી મળે તો એ પણ લઈ શકાય, જે ઓપ્શન છે એ તમારી પાસે. લગભગ 1/2 કપ. અચ્છા, 1/2 કપ એટલું બધું લેવાનું? હા, કેમ કે અત્યારે થોડી કોન્સન્ટ્રેટેડ નથી એટલે, એટલે ખટાશ છે જ એડજસ્ટ કરી લેવાની, પણ ખટાશમાં આમલીનો પલ્પ જ લેવાનો. અચ્છા, લીંબુનો રસ નહીં? નહીં. આ પેસ્ટ છે એ તેલમાં એકદમ સરસ શેકાઈ ગઈ છે. હા, બહુ જ સરસ સુગંધ આવે છે. મસાલાનું આપણે જે કોમ્બિનેશન લીધું છે એ બહુ જ મસ્ત છે. હા, હવે તેમાં જરૂર પ્રમાણે પાણી દઈશું.
એટલે આ શાક કેવું હોય? એમ લચકા પડતું? સેજ સેજ લચકા પડતું, કે એમાં મસાલો જે બનાવ્યો છે એ રીંગણમાં ભળી જાય એ રીતે. તો આની સાથે આપણે શું સર્વ કરી શકીએ? રોટી છે, પરાઠા છે, કઈ પણ લઈ શકો. ઇવન રાઈસ સાથે પણ જાય. હા હા, બિરયાની સાથે પણ લેવાય. ઓકે, કન્સિસ્ટન્સી આપણે એ રીતે એડજસ્ટ કરવાની. એનો કલર યસ બહુ સરસ આવી ગયો, અને એનો કલર આવો જ આવો જોઈએ. અચ્છા, ઓકે. આમ પેસ્ટને જોઈને કે પછી ખાઈશું તો પણ એટલી જલ્દી ખ્યાલ નહીં આવે કે આમાં કયા કયા મસાલા પડ્યા છે. એક્ઝેક્ટલી. હા, થોડું પાણી, કન્સિસ્ટન્સી બેલેન્સ કરવા જેટલું પાણી જોઈએ એ રીતે ઉમેરવાનું. રીંગણ પણ સરસ ચડી ગયા છે, દેખાય જ છે, મસાલો પણ થઈ ગયો છે. અચ્છા, અડધી ચમચી ગરમ મસાલો લઈએ છે, કોથમીર ઉમેરીએ છે. ગ્રેવી રેડી થઈ ગઈ છે અને રીંગણ પણ ચડી ગયા છે. ઓકે, હવે સર્વ કરી લઈશું. હા, એટલે બંનેને મિક્સ નહીં કરવાના? હા, એટલે પછી તમે આમ મિક્સ કરશો ને એટલે થઈ જ જશે. આ રીંગણનો ભરેલો મસાલો તૈયાર થઈ ગયો. ઓકે, મિક્સ પણ કરી શકાય અને આવી રીતે પણ મૂકી શકો. હવે રીંગણ લઈએ. હવે થોડુંક મિક્સ કરીશું એટલે મસાલો અંદર ભળી જ જશે. બરાબર છે. તો રેડી છે એકદમ સરસ ફ્લેવરફુલ એવા હૈદરાબાદી બગારા બેંગન. યસ, હૈદરાબાદી બગારા બેંગન. આનું નામ જ એમ કહે છે કે એમાં રીંગણને વઘારીને એમાં એક સ્પેશિયલ મસાલો કરવામાં આવે છે. અને તમે જોયું ને કે કેટલો ફ્લેવરફુલ મસાલો છે આ. તો ચોક્કસથી આ ઘરે ટ્રાય કરો લખોરી. હૈદરાબાદી બઘારા બેંગન બનાવવા માટે જોઈશે મસાલો. બનાવવા માટે જોઈશે ડુંગળી બે નંગ, લસણ 5-6 ગળી, લીલું મરચું 1 નંગ, તેલ 2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર 1/2 ચમચી, આમલીનો પલ્પ પા કપ, પાણી જરૂર મુજબ, કોથમીર 1-2 ચમચી, ગરમ મસાલો 1/2 ચમચી. પેસ્ટ બનાવવા માટે જોઈશે શેકેલા તલ 2 ચમચી, શેકેલા શેંગદાણા 1/2 ચમચી, શેકેલા કોપરાનું છીણ 1 ચમચી, શેકેલું જીરું 1 ચમચી, શેકેલા આખા ધાણા 1 ચમચી, ઇલાયચી 1 નંગ, ખસખસ 1 ચમચી, મીઠા લીમડાના પાન 7-8 નંગ, આદુ 1 નાનો ટુકડો. રીંગણ વઘારવા માટે જોઈશે તેલ 4 ચમચી, જીરું 5 ચમચી, હિંગ 5 ચમચી, નાના રીંગણ 6-7 નંગ. હૈદરાબાદી બઘારા બેંગન બનાવવાની રીત. સૌપ્રથમ ગેસ ઉપર ડુંગળી, લસણ અને લીલું મરચું લઈ તેને બરાબર શેકી લો. હવે પેસ્ટ બનાવવા માટે મિક્સર જારમાં શેકેલા તલ, શેકેલા શેંગદાણા, શેકેલા કોપરાનું છીણ, શેકેલું જીરું, શેકેલા આખા ધાણા, ઇલાયચી, ખસખસ અને મીઠા લીમડાના પાન લઈ તેને બરાબર ક્રશ કરી લો. હવે તેમાં શેકેલી ડુંગળી, લસણ અને લીલા મરચા લઈ તેને સમારી મિક્સર જારમાં લઈ આદુ ઉમેરી તેને ક્રશ કરી લો. હવે એક પેનમાં તેલ લઈ તેમાં જીરું અને હિંગ ઉમેરી રીંગણમાં 4 કાપા કરી રીંગણને ચડાવી લો. હવે મસાલો બનાવવા માટે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરી લો. તેમાં મીઠું, હળદર, આમલીનો પલ્પ, પાણી અને ગરમ મસાલો ઉમેરી થોડી કોથમીર ઉમેરી મિક્સ કરી મસાલો તૈયાર કરો. શાક તૈયાર થઈ જાય એટલે તેને સર્વિંગ બાઉલમાં લઈ ઉપર તળેલા રીંગણ મૂકી ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે એકદમ ટેસ્ટી હૈદરાબાદી બઘારા બેંગન. રીંગણની તો સરસ મજાની વેરાયટીઝ બની ગઈ છે. હવે વારો છે ગરમા ગરમ ડેઝર્ટ બનાવવાનો સંગીતા સાથે. સંગીતા, શિયાળાની સાંજે જ્યારે તાપમાન એકદમ ઠંડુ હોય ત્યારે એવું થાય કે કંઈક ગરમા ગરમ પણ કંઈક સ્વીટ મળે ને તો વધારે મજા આવે. બિલકુલ, અને એમાં પણ છે ને બધા ભેગા બેઠા હોઈએ અને ત્યારે એન્જોય કરીએ ને ત્યારે મજા આવી જાય. બિલકુલ, અને અત્યારે તો તમે જુઓ ને તો હોટ ડેઝર્ટ જયારે આપણે બહાર ખાવા જઈએ ને
તો ઘણી બધી વેરાયટીઝ તમને મળી જાય, આખું મેનુ હોય લોકો પાસે. અને અત્યારે તો વોફલ્સ જે સખત ટ્રેન્ડમાં છે, તો બધાની ભીડ ત્યાં જ હોય. હા બિલકુલ. પણ આપણે એવું થાય કે ઘરે આપણે શું ગરમા ગરમ હોટ ડેઝર્ટ બનાવી શકીએ? હોટ ડેઝર્ટ જ્યારે બનાવવાની વાત આવે ને ત્યારે બધાને એમ થાય કે બહારથી ઓર્ડર કરી દઈએ, ક્યાં બનાવવું છે. પણ આપણે અત્યારે એકદમ ઇઝી મેથડમાં કે આપણે ટીવી પણ એન્જોય કરી શકીએ અને બધાની સાથે બેઠા છીએ અને મસ્ત હોટ ડેઝર્ટ બનાવી શકીએ છીએ. અચ્છા, ઓકે. તો હોટ ડેઝર્ટમાં તમે શું લઈને આવ્યા છો? અત્યારે હોટ ચોકલેટ ફજ કેક લઈને આવી છું. અચ્છા, હોટ ચોકલેટ ફજ કેક. યસ. ઓકે, એટલે એમાં ચોકલેટની ફ્લેવર છે. યસ. અમુક લોકોને કેવું હોય છે, કેક ભાવે છે પણ જ્યારે ક્રીમ અંદર લગાવેલું હોય તો એ નથી ભાવતું હોતું. અને કેવું છે કે લિક્વિડી ફોર્મ હોય ને જ્યારે ચોકલેટનો, ત્યારે ખાવાની મજા આવે છે. અચ્છા, એટલે અત્યારે જે કેક સર્વ થશે એને આપણે ગરમ સર્વ કરવા. હા, ગરમ સર્વ કરવાના છે. બરાબર છે, તો શરૂ કરીએ. હા બિલકુલ. અત્યારે આપણે એક બાઉલ લઈશું. હવે આની અંદર આપણે બધા જે પાવડર છે એ મિક્સ કરીશું. મેંદો લઈ લઈએ પહેલા. એક કપ મેં મેંદો લીધો છે. આમાં ચાર જણને સર્વ કરી શકાય એ ફજ કેક બનશે. ઓકે, એટલે એને ફજ કેક કેમ કહો છો? એટલે ફજ ફોર્મમાં છે આખી? હા, ફજ ફોર્મમાં હોય છે અને અનઇવન શેપ હોય છે. બીજું, અંદર લિક્વિડી ફોર્મ હોય છે. જેવી રીતે તમે સ્પોન્જ કેક ખાઓ છો એવી રીતના નથી હોતી, અંદર લિક્વિડી ફોર્મ હોય છે ચોકલેટનું. ઓકે. હા, હવે આને ચાળી લેવાનો છે મેંદો. આમાં છે ને બે ચાયણી આવે છે અને તમારા ઘરે ચાયણી છે સાદી તો મેંદો બે વખત ચાળી લેવાનો છે. અચ્છા. હા, એનાથી શું ફરક પડે? જેટલો મેંદો તમે ચાળીને લેશો ને એક બે વખત કે ત્રણ વખત તો કેક છે ને એટલી ફ્લફી થશે. હા, હવે આની અંદર આપણે અત્યારે બુરુ ખાંડ લઈશું. ઘરે દળેલી ખાંડ છે એ પણ હું અત્યારે ચાળી લઉં છું, એ અડધો કપ છે. હવે આની અંદર 1/4 કપ કોકો પાવડર લઈશું, એ પણ ચાળી લઈશું. ઓકે. કેકની અંદર તમે જે પણ ઇન્ગ્રીડિયન્ટ્સ લો છો એ ચાળીને લેવાના છે. જેમ કે કોકો પાવડર લીધો, તમે મેંદો લીધો, ઘઉંનો લોટ લીધો, જેના પણ તમે પાવડર યુઝ કરો છો એ ચાળીને લેવાના છે. બરાબર છે. મિક્સ કરી દઈએ. અને આમાં માપ ખૂબ જ જરૂરી છે. આ જ માપથી તમારે બનાવવાની છે કેક, તો તમને ટેક્સચર મળશે. હા, ટેક્સચર મળશે અને કોઈ પણ જાતની કમ્પ્લેન નહીં આવે. હા, બેકિંગમાં આ જ વસ્તુ હોય, બીક આની જ લાગતી હોય કે વસ્તુ બગડી નહીં જાય. પહેલી વસ્તુ, તમે બેકિંગ સ્ટાર્ટ કરો છો ને તો બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ તમારે માપ કરીને કાઢી લેવાના છે. રાઈટ. બીજી વસ્તુ કે બધું રૂમ ટેમ્પરેચર હોવું જોઈએ. ઠંડુ હશે તો પણ બેકિંગ નહીં થાય બરાબર, એ બેસી જશે. તમને ફૂલેલું તો દેખાશે ઓટીજીમાં, પણ જેવું તમે બહાર કાઢશો ને એટલે કેક બેસી જશે. એટલે ટેમ્પરેચર ખૂબ જ આમાં અગત્ય છે. ઓકે, બરાબર મિક્સ થઈ ગયો છે પાવડર. હવે આની અંદર આપણે બેકિંગ પાવડર લઈશું. હા, અત્યારે મેં 2 ચમચી લીધું છે. એટલે વધારે લેવાનો છે? હા, વધારે લેવાનો છે. મીઠું છે 5 ચમચી. અચ્છા. હા, 1 ચમચી વેનીલા એસેન્સ. ઓકે, મિક્સ કરી દઈએ. અને આ પ્રીમિક્સ તમે બનાવીને પણ મૂકી શકો છો. જે અત્યારે હું પ્રીમિક્સ બનાવી રહી છું એ બનાવીને પણ મૂકી શકો છો. અને તમને એવું લાગે કે ચલો મારે રાત્રે બનાવી છે કાં તો સવારે બનાવી છે તો તમે ઇઝીલી બનાવી શકો છો. અચ્છા, ઓકે. આટલું ભેગું કરીને મૂકી દેવાનું? હા, ભેગું કરીને મૂકી દેવાનું છે. તો આમાં તમે વેનીલા એસેન્સ નાખ્યું છે, એ તો લિક્વિડ ફોર્મમાં છે તો આ બગડી નહીં જાય? ના, નહીં બગડે, કારણ કે ક્વોન્ટિટી ઓછી જ છે એટલા માટે નહીં બગડે. ઓકે. હવે આની અંદર છે ને મેલ્ટેડ બટર લેવાનું છે. બટરને મેલ્ટ કરીને લેવાનું છે. એ મેં લીધું છે 5 કપ. ઓકે. હા, બેકિંગમાં જ્યારે તમે માપ કરીને લો છો ને તો બાઉલમાં થોડું રહેવું પણ ના જોઈએ. એવું નહીં કે 1 ચમચી અંદર રહી ગયું છે, એ માપમાં પછી ઓછું થઈ જશે. ઓકે. અને 3/4 કપ દૂધ લેવાનું છે, એ પણ ગરમ કરીને. અચ્છા. હા, ગરમ કરીને. હવે આપણે આ મિશ્રણને મિક્સ કરીશું. અને આ જે ખીરું છે એ કેવું બનાવવાનું?
એ આજ ફોર્મમાં તમે જે માપ મેં કીધું છે ને એ લેશો ને તો પરફેક્ટ ખીરું બનશે. એમાં તમારે સહેજ પણ વધતા ઓછી નથી કરવાનું, બરાબર. માપ પરફેક્ટ જ છે, એનાથી તમને થોડુંક પણ એવું નહીં થાય કે ખીરું ઘટ્ટ થયું છે કે પાતળું થયું છે. ઓકે, આ ખીરું બનીને તૈયાર છે. તું જોઈ શકે છે કેટલું થીક છે. હા, ખીરું તૈયાર છે. હવે આગળની પ્રોસેસ કરીએ. પહેલા ગેસ ઓન કરીશું અને એક કપ પાણી આપણે ગરમ કરવા મૂકવાનું છે. અચ્છા, એ પણ માપીને? હા, માપીને. ઓકે, હવે એક બાઉલ લઈશું. હવે આમાં છે ને બ્રાઉન સુગર લઈશું. હાફ કપ બ્રાઉન સુગર લેવાની છે. અચ્છા, આ માપીને જ મેં લીધી છે. હવે આ કેસ્ટર સુગર છે એ લેવાની છે, એ પણ હાફ કપ. ઓકે, હા. અને 3 મોટી ચમચી કોકો પાવડર. અલગ રીતે બની રહ્યો છે આ સા. હા, હવે આને મિક્સ કરી દેવાનો છે. આ 3 આપણે વસ્તુ જે છે એ એકદમ મિક્સ કરવાની છે અને પાણીને એકદમ ગરમ કરી લેવાનું છે. અચ્છા, અને બીજી બાજુ ઓટીજી હવે આપણે પ્રીહીટ કરવા મૂકીશું. ઓકે, પાવડર આવી રીતે તૈયાર કરી દેવાનો છે અને પાણીને એકદમ ઉકાળી લેવાનો છે અને 180 ડિગ્રી ઉપર 35 મિનિટ માટે આપણે બેક કરવાનું છે. એટલા માટે મેં અત્યારે 40 મિનિટનું પ્રીહીટ કરવા માટે મૂકી દીધું છે. 5 મિનિટ 180 ડિગ્રી ઉપર પ્રીહીટ થશે. હા, હવે ગેસ બંધ કરી દઈએ. સીઝન માટે ગરમા ગરમ વાનગી બની રહી છે, સુગંધ ખૂબ સરસ આવી રહી છે. આગળની રીત જોઈએ. મિત્તલ, અત્યારે મેં આ બટર પેપર લગાવીને ટીન તૈયાર કરીને રાખ્યું છે, પણ તમારા ઘરમાં જો કાચનો બાઉલ છે માઇક્રોવેવ પ્રૂફ તો એમાં પણ આ પ્રોસેસ કરી શકાય છે. અચ્છા, ઓકે. હા, હવે આની અંદર આપણે આ જે ખીરું છે એ પાથરી દઈશું. નોર્મલ જે આપણે કેકનું ખીરું બનાવતો એના કરતાં થોડું થીક છે ને? હા, થીક છે, કારણ કે આપણે ઉપર જે ચોકલેટ સોસ બનવાનો છે એટલા માટે આ ખીરું થીક રહે છે. હા, અને જે ચોકલેટ સોસ બનાવવાનો છે એ એકદમ ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે નોર્મલી આપણે જે ચોકલેટ સોસ બનાવતા હોય એમાં શું હોય, આપણે ચોકલેટ મેલ્ટ કરીએ, દૂધ નાખીએ કે પછી ખાંડ નાખીએ, પાણીથી બી ઘણા લોકો બનાવતા હોય, પણ આ તો એકદમ જુદું છે. હા, અને આનો સોસ જે છે ને એ બહુ મસ્ત લાગે છે. આવી રીતે પાથરી દેવાની છે. હા, પણ જ્યારે તમે કેક ખાઓ ને ત્યારે ટીનમાં ચમચીથી તમે ખાઈ લેશો ને પ્લેટમાં પણ કાઢવા નહીં રહો. અચ્છા, હવે આ જે પાવડર છે ને બધો આના ઉપર આપણે પાથરી દેવાનો છે. ઓકે, અચ્છા, એટલે આ માપથી જ આપણે કરેલું છે કે આટલી કેક હોય તો સામે આટલો પાવડર જોઈશે. હા, જોઈશે, બરાબર છે. બધાના ઘરે છે ને સિરામિક બાઉલ જે આવે છે એ નથી હોતા, કાચના બાઉલ નથી હોતા, ટીન હોય છે, એટલે મેં અત્યારે ટીન લીધું છે. પણ જો તમારા ઘરમાં કાચનો બાઉલ છે કાં તો પછી નાના નાના મગ્ગા છે તો એમાં પણ આ પ્રોસેસ કરી શકો છો. ઓકે, તો સપોઝ કે આપણે સિંગલ સર્વિંગ કરતા હોઈએ તો સિંગલ સર્વિંગ માટે કેટલું માપ લેવાનું? તમે 1 ચમચો માપ લેશો ને તો 1 ચમચો આ પાવડર લેવાનો છે. અચ્છા, ઓકે. હા હા, કેકનું જે બેટર બનાવ્યું હતું એ 1 ચમચો તમે 1 મગ્ગામાં નાખો છો ને તો 1 ચમચો એ જ પ્રમાણે પાવડર પણ એડ કરવાનું છે અને પાણી છે ને 2 ચમચી એડ કરવાનું છે. અચ્છા, ઓકે. કારણ કે ઘણી વખત નહીં બાળકો એકદમ જીદ કરતા હોય કે મારે અત્યારે ને અત્યારે મગ કેક કે પછી બ્રાઉની ખાવી છે, તો અત્યારે આપણે એવું કરીએ માઇક્રોવેવમાં બ્રાઉની બનાવી દેતા હોય મગમાં, તો એની જગ્યાએ આવું કંઈક સરસ ઓપ્શન લઈ શકીએ. હા, બહુ મસ્ત લાગે છે. હવે આ પ્રોસેસ કરીને તૈયાર છે. પાવડર આવી રીતના ફેલાવી દેવાનો છે. હવે ગરમ ગરમ પાણી આના ઉપર આપણે રેડીશું અને મિક્સ નથી કરવાનું. તો કેકની ઉપર આ પાણી જશે તો બેટર ઢીલું નહીં થઈ જાય? નહીં, કેક ફૂલશે, આખો સોસ બનશે ચોકલેટી. અને એ મેં તને કીધું ને સોસ નીચેના લેયરમાં પણ હશે અને ઉપર બી હશે, આખું એકદમ ફજી ટેક્સચર આવશે. ઇન્ટરેસ્ટિંગ છે. હવે આને 35 મિનિટ માટે બેક કરવાનું છે. ઓકે, હવે આને 180 ડિગ્રી ઉપર આપણે 35 મિનિટ માટે બેક થવા દઈશું. મિત્તલ, તું જોઈ શકે છે
આમાં નીચે સોસ દેખાય છે, બહુ જ સરસ દેખાય છે, અને પણ નોર્મલ કેક કરતા એકદમ ડિફરન્ટ દેખાય છે, અને આ ગરમ ગરમ ખાવામાં જ મજા આવે છે. અચ્છા, તો તમને એવું લાગે કે મેં બનાવીને મૂકી રાખી છે તો પછી એને માઇક્રોવેવ કરી લેવાનું છે એક મિનિટ માટે, તો એકદમ જે સોસ છે એ પાછો લિક્વિડ થઈ જશે. હા, તો ખાવાની ખૂબ જ મજા આવશે, અને આને કટ નથી કરવાની, ઓકે, ચમચીથી જ ખાવાની છે તો જ મજા આવશે. અચ્છા, ઓકે, ફજી કેક છે. યસ, ફજી કેક પ્લેટમાં લઈ લઈશું. યસ, અને ટેક્સચર એકદમ અલગ છે. આ છે ને એકદમ લિક્વિડી છે. આમ તો કેવું છે કે એ જેમાં તમે બનાવો છો એની સાથે સર્વ થાય છે. બરાબર, એટલે મેં તને કીધું ને કાચના બાઉલ છે કે સિરામિક બાઉલ આવે છે એની સાથે સર્વ થાય છે. ઓકે, હા, એને બહાર નથી કઢાતી. હા, કેક આપણે સર્વ કરી દીધી છે. હવે જે બુરુ ખાંડ છે એનાથી આપણે ડસ્ટિંગ કરીશું. ઓકે, નોર્મલી કેવું હોટ ડેઝર્ટમાં જે પેલી બ્રાઉની હોય એની સાથે હોટ ચોકલેટ એ લોકો સિઝલિંગ પ્લેટ ઉપર સર્વ કરતા હોય, એ જોઈને જ આપણને આમ ખાવાની ઈચ્છા થઈ જાય. બિલકુલ, પણ આમાં તો એવા કોઈ હોટ ચોકલેટ સોસની જરૂર જ નથી. બિલકુલ નહીં, મેં કીધું ને એવી રીતના જો આપણે કરીશું ને મસ્ત સોસ પણ થઈ જાય છે ને ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવશે. યસ, અને આવું ઘરે બનાવીને બાળકોને મળી જાય તો એ લોકો બિલકુલ ખુશ થઈ જાય. તો ગરમા ગરમ શિયાળામાં હોટ ડેઝર્ટ તૈયાર છે, હોટ ચોકલેટ ફજ કેક, એકદમ ડિફરન્ટ. યસ, બહાર રેસ્ટોરન્ટમાં જઈને તમે બ્રાઉની વિથ હોટ ચોકલેટ સોસ ઘણી બધી વાર ટ્રાય કર્યું જ હશે, પણ આ છે એકદમ ડિફરન્ટ વેરાયટી. ફજ ફ્લેવર છે, ટેક્સચર પણ અલગ છે, અને ટેસ્ટ તો બહુ જ સરસ છે. તો ચોક્કસથી ઘરે એક વખત ટ્રાય કરો લખી લો રીત. હોટ ચોકલેટ ફજ કેક બનાવવા માટે જોઈશે ખીરુ. બનાવવા માટે મેંદો 1 કપ, દળેલી ખાંડ 1/2 કપ, કોકો પાવડર 2 કપ, બેકિંગ પાવડર 2 ચમચી, મીઠું 5 ચમચી, વેનીલા એસેન્સ 1 ચમચી, પીગાળેલું બટર 2 કપ, દૂધ 1/4 કપ. સોસ બનાવવા માટે જોઈશે ગરમ પાણી 1 કપ, બ્રાઉન સુગર 1/2 કપ, કેસ્ટર સુગર 1/2 કપ, કોકો પાવડર 3 મોટી ચમચી. ગાર્નિશિંગ માટે જોઈશે દળેલી ખાંડ. હોટ ચોકલેટ ફજ કેક બનાવવાની રીત. ખીરું બનાવવા માટે 1 બાઉલમાં મેંદો અને દળેલી ખાંડ લઈ તેને બરાબર ચાળી લો. હવે કોકો પાવડરને પણ ચાળી લઈ બાઉલમાં લઈ બરાબર મિક્સ કરી લો. હવે તેમાં બેકિંગ પાવડર, મીઠું અને વેનીલા એસેન્સ લઈ બરાબર મિક્સ કરી તેમાં પીગાળેલું બટર અને દૂધ ઉમેરી ખીરું તૈયાર કરો. હવે સોસ બનાવવા માટે 1 સોસપેનમાં પાણી લઈ તેને ગરમ કરી લો. હવે 1 બાઉલમાં બ્રાઉન સુગર, કેસર સુગર અને કોકો પાવડર લઈ તેને બરાબર મિક્સ કરી લો. હવે બટર પેપર વાળા ટિનમાં તૈયાર કરેલું ખીરું પાથરી, તેના પર તૈયાર કરેલા પાવડરનું મિશ્રણ પાથરી, ગરમ પાણી ઉમેરી ટિનને પ્રીહીટેડ ઓવનમાં 180 ડિગ્રી ઉપર 35 મિનિટ માટે બેક કરી લો. કેક બેક થઈ જાય એટલે સર્વિંગ ડિશમાં લઈ દળેલી ખાંડથી ગાર્નિશ કરી ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે ટેસ્ટી હોટ ચોકલેટ ફજ કેક. નોર્મલી આપણે બહાર કેન્ડી શોપમાંથી કે પછી સ્વીટની શોપમાંથી ફજ લાવતા હોઈએ છીએ, પણ આજે જે આ રસોડે ફજવાળી જે કેક બની છે એકદમ ડિફરન્ટ છે, જે તમને ક્યાંય બહાર શોપમાં નહીં જોવા મળે. અને તમને ખબર છે ફજની શોધ અમેરિકામાં 19મી સદીમાં થઈ હતી કેન્ડીના ઓપ્શનમાં. બધા ફ્રેન્ડ્સ માટે આ ફજ બહારથી ખરીદીને ઘરે લઈ જતા હતા, પણ હવે જ્યારે તમારા ફ્રેન્ડ્સ તમારા ઘરે આવે ત્યારે હોટ ડેઝર્ટમાં આ કેક ચોક્કસથી સર્વ કરજો. અને જેમ આજે રીંગણની સરસ મજાની વેરાયટીઝ બની ગઈ ને, એવી રીતે આવતીકાલે આ રસોડે મૂળાની સરસ મજાની વેરાયટી બનવાની છે. તો આવતીકાલે બપોરે 2 વાગે ચોક્કસથી આ રસોડે આવી જજો અને આજની રેસિપીઝના રિવ્યૂઝ લખીને અમને જણાવજો આ સરનામે. રસોઈ શો કલર્સ ગુજરાતી, 2 માળ, સંભાવ હાઉસ, ચજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 3800015. અમારું ઈમેલ આઈડી છે રસોઈ શો@કલર્સગુજરાતી.com.